નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે યુનિટ નંબર 5 રીડ 1ની અંદર જ આગળનો એક ભાગ. આપણે એન્ટ યુનિટ નંબર 5ની અંદર જે રીડ 1 એમાં એન્ટ આપણે જોઈએ છે. લાસ્ટ પીરિયડની અંદર આપણે ઘણી બધી એન્ટ વિશેની વાત કરી, એન્ટના જે ઘણા કાર્યો જે છે એ કેવી રીતે એક જૂથ થઈને જે કામ કરે છે, કાર્ય કરે છે, મહેનત કરે છે, એમની આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે થોડાક વર્તન વિશે જે વૈજ્ઞાનિકોએ જે એના વર્તનને ધ્યાનમાં લીધું એ વર્તન વિશેની આપણે થોડીક ચર્ચા કરી હતી, બરાબર છે. તો પછી સાથે તમને એવું પણ સજેશન આપવામાં આવ્યું કે આ વૈજ્ઞાનિકો જે છે એમના વર્તનને જો ધ્યાનમાં રાખે, એમાં કાર્યને જો એ ધ્યાનમાં લે, તો આપણે પણ કહે છે કે તમે પણ તમારા જે વિચારો જે છે એ વિચારો એને જોઈને એનું વર્તનને નિહાળીને તમે પણ તમારા પોતાના અભિગમ આ કીડી વિશેની લાઈફ વિશેની માહિતી તમે એ નિરીક્ષણ કરીને એ તમે પણ તારણ કાઢીને તમે પોતાના પણ અભિગમ વ્યક્ત કરી શકો છો, બરાબર છે. તો એની વાત તમને કરવામાં આવી. તો જોઈએ આગળ આપણે બીજી કેટલીક કીડીઓ વિશેની માહિતી, એમના વર્તન વિશેની માહિતી. ધીઝ આર એન્ટ્સ ધેટ, આ એક એવી કીડી કે જે ધેટ ડુ ફાર્મિંગ, એટલે કે ફાર્મિંગ કરવું એટલે ખેતી કરવી, એટલે કે આ એક કેટલીક એવી કીડીઓ પણ છે કે જે ડુ ફાર્મિંગ એ ખેતી કરે છે, એટલે કે કેટલીક કીડીઓ એ ખેતી કરે છે. તો આપણે વિચાર આવે કે એ કેવી રીતે ખેતી કરતી હોય, તો આપણે જોઈએ કે કેવી રીતે ખેતી કરે છે. આની અંદર એનો ઉલ્લેખ કરેલો છે કેવી રીતે ખેતી બનાવે છે. જોઈએ, આપણે જે પ્રમાણે ખેતી કરીએ છીએ એની વાત નથી, બરાબર. તો જોઈએ, કેટલીક એવી કીડીઓ પણ છે કે જે ખેતી કરે છે. કઈ પ્રકારની? યુ મે નો, તમે કદાચ જાણતા હશો, ધેટ કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. શું કહે છે કે તમે જાણતા હશો કે ઇટ વોઝ અ બિગ લીપ, લીપ એટલે કૂદકો મારવા, કદમ, બરાબર. બિગ લીપ, મોટો કૂદકો કહેવાય, કદમ કહેવાય, મોટું પગથિયું કહેવાય. ફોર હ્યુમન પ્રોગ્રેસ, હ્યુમન પ્રોગ્રેસ, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, બરાબર. હ્યુમન એટલે માનવજાત, એટલે કે તમે જાણતા જ હશો કે તે એક હ્યુમન પ્રોગ્રેસની, માનવની પ્રગતિની, પ્રગતિ માટેનું એક મોટું કદમ, કેસ કદમ હતું, મોટું એક પાસું હતું. ક્યારે? વેન, જ્યારે મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર, જ્યારે માનવ જે છે એ ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર, ગેવ અપ એટલે છોડી દેવું, ફૂલ ટાઈમ હન્ટર, હન્ટર એટલે શિકારી, જ્યારે સંપૂર્ણ, જ્યારે સમય દરમિયાન એ કહે છે કે સંપૂર્ણ એ શિકારી કરવાનું જ્યારે માનવે છોડી દીધું, એને ટૂક ટુ અ ફાર્મિંગ, અને ફાર્મિંગ કરવાનું એમણે સ્વીકારી લીધું, ફાર્મિંગ ખેતી કરવાનું એણે પકડી લીધું, એ સમય જે છે એ એક માનવ જીવન માટેનું કહે છે કે માનવની પ્રગતિ માટેનું એક મોટું કદમ હતું. કહ્યું કે જે શિકારી, જે માનવ જે છે એ શિકાર કરવાનું છોડીને એ ખેતી કરવા લાગ્યો, એ એક માનવ પ્રોગ્રેસનું, માનવ પ્રગતિનું એક ખૂબ જ મોટું એ પગથિયું હતું, સારું એવું કદમ હતું એમનું. સ્વિમિંગલી, સ્વિમિંગલી એટલે સ્વિમ એટલે લાગવું અથવા દેખાવું. સ્વિમિંગલી, દેખીતી રીતે જ, ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, જોજો યાદ રાખજો, સાઉથ અમેરિકાની, દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ, અમ્બ્રેલા એન્ટ જે છે, અમ્બ્રેલા જે અમ્બ્રેલા છત્રી, અમ્બ્રેલા એન્ટ કેમ કહેવામાં આવે છે, કીડી કેમ કહેવામાં આવે છે, જોજો. હેવ ટેકન ધ સેમ સ્ટેપ, આ સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ જે છે એમણે સેમ સ્ટેપ, એવું જ ડગલું એમણે ભર્યું, ઇન ધેર સ્મોલ વે, એટલે કે ઇન ધેર સ્મોલ વે, એમની રીતે નાનું એવું એક ડગલું એમણે ભર્યું, નાનું એવી એક ડગલાની શરૂઆત એણે કરી. કોણે? સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ જે છે, જેમ માણસ કેમ શિકાર છોડીને એ ખેતી કરવા લાગ્યો, તેમાં સાઉથ અમેરિકાની જે કીડી જે છે, અમ્બ્રેલા એન્ટ જે છે, એમણે પણ નાની એવી શરૂઆત કરી. ધે આર કોલ્ડ બાય ધેટ નેમ,
તેઓને એવું નામ આપવામાં આવ્યું હતું બીકોઝ કારણ કે દે આર એટલે કે અમ્બ્રેલા એન્ટ કેમ નામ આપવામાં આવ્યું તેની વાત કરી. કારણ કે દે આર ઓફન સીન, ઓફન વારંવાર એને સીન જોવા મળતી મળે છે, કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ. કેરિંગ એટલે ઉપાડીને લઈ જવું, લાર્જ પીસીસ, પીસ એટલે ટુકડો, ઓફ લીફ, લીફ એટલે પાન, પાનના મોટા મોટા પાંદડાને એ ઉપાડીને એ લઈ જતી વારંવાર લઈ જતી જોવા મળે છે. ઓવર ધેર હેડ્સ, હેડ એટલે મસ્તક, તેઓના મસ્તકની ઉપરથી પાંદડાના જે મોટા મોટા જે ટુકડા જે છે એને ઉપાડીને લઈ જતી જોવા મળે છે. લાઈક અમ્બ્રેલાસ, અમ્બ્રેલાની જેમ, આપણે કેમ માથા ઉપર છત્રી જે રાખીને ચાલતા હોય તે જ પ્રમાણે આ જે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ જે છે એનું નામ કેમ અમ્બ્રેલા એન્ટ પાડવામાં આવ્યું, કારણ કે જે ઝાડ જે છે, વૃક્ષ જે છે, એમના જે પાંદડા જે છે એ નાના નાના જે છોડ જે હોય એમના જે મોટા પાંદડા જે છે પાંદડાને એ મસ્તકની ઉપર અમ્બ્રેલાની જેમ, છત્રીની જેમ એ ઉપાડીને લઈ જતી વારંવાર એ જોવા મળે છે. આપણે ઘણી વાર કદાચ ધ્યાનથી તમે જોતા હો, ખેતીવાડીની અંદર તમે જતા હો તો ત્યાં ધ્યાનથી જો તમે જુઓ તો નાના નાના જે પાન જે છે એ પાન એ ઉપાડીને લઈ જાય છે, એના શરીર કરતાં પણ મોટા પાન એ ઉપાડીને લઈ જતી હોય, જાણે કે અમ્બ્રેલા છત્રી કેમ ઉપર ધાકેલી હોય તે પ્રમાણે ઉપાડીને લઈ જતી હોય છે, એટલે એને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે. આગળ દે ટેક ધીસ પીસ ઓફ લીફ એટલે કે આ પાનના ટુકડાને તેઓ લઈ જાય છે ટુ ધેર નેસ્ટ, નેસ્ટ એટલે માળો, એમનો રાફડો, બરાબર છે, એના ઘર તરફ એ આ પાનના ટુકડાને લઈ જાય છે. વેર કે જ્યાં દે ચ્યુ ધેમ અપ નાઇસલી, ચ્યુ અપ કરવું એટલે ચાવવું, ચ્યુ અપ નાઇસલી, ખૂબ જ સારી રીતે એવા પાનના ટુકડાને એ તેના ઘરે લઈ જાય છે અને પછી ખૂબ જ સારી રીતે એને ચાવે છે. આફ્ટર વર્ષ ત્યારબાદ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ, પછી શું કરે છે તે બેડ, બેડ એટલે ક્યારી, પાનની જે ખેતીવાડીની જે નાની નાની જે ક્યારી જે બનાવવામાં આવે છે તે, ઓફ ધીસ ચ્યુ અપ લીવ્સ એટલે કે જે ચાવેલા જે પાંદડા જે છે એ પાંદડાની ક્યારીઓ તેઓ બનાવે છે, એટલે ખૂબ જ સારી રીતે પાનને ચાવી નાખે છે અને ત્યાર પછી નાને નાને ક્યારી બનાવે છે અને એની અંદર આ ચાવેલા પાન એની અંદર નાખે છે, એટલે ચાવેલા પાનની એક ક્યારી નાની નાની બનાવી દે છે. આગળ ઓન ધીસ બેડ્સ, અને આ બેડ ઉપર, આ ક્યારી ઉપર ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ, ફંગસ એટલે ફૂગ, કાઇન્ડ એટલે પ્રકાર, અને આ જ ગ્રો એટલે ઉગવું, અને ત્યાર પછી આ જે ચાવેલા પાનની જે ક્યારી છે તેની ઉપર ફૂગ ઉગી નીકળે છે. તો આ પણ આપણે ઘણીવાર જોયું હશે, બરાબર, ખેતીવાડીની અંદર ખાસ આવું હોય કે જેની અંદર ફૂગ ઉત્પન્ન થાય છે, તો શું છે, નીચે ચાવેલા પાન નાખેલા હોય એની અંદરથી ફૂગ ઉત્પન્ન થાય છે, ફંગસ એટલે ફૂગ. વિચ કે જે ઇઝ ધ ફૂડ ઓફ એન એન્ટ્સ, જે ફૂડ, ખોરાક, જે આ જે ફંગસ જે છે, ફૂગ જે ઉત્પન્ન થાય છે, એ ફૂગ એ આ કીડીઓનો ખોરાક બને છે, ખોરાક હોય છે, બરાબર. ધેન ત્યારબાદ ધેર આર એન્ટ્સ, ત્યાં કેટલીક કીડીઓ એવી પણ છે, ધેટ કે જે ડોમેસ્ટિકેટ, ડોમેસ્ટિકેટ એટલે ઘરેલું, પાલતું, ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ. હવે શું કહે કે ડોમેસ્ટિકેટ પાલન કરવું છે, પાળવું, બરાબર, જે કાઉસ ગાયને પણ પાળે છે, ત્યાં એવી કેટલીક કીડીઓ છે જે ગાયને પાળે છે, એન્ડ મિલ્ક ધેમ અને એનું દૂધ પણ કાઢે છે, એટલે ગાય કીડી આપણે વાત કરીએ કે દૂધ કાઢે છે, ગાયને પાલન કરે છે, એટલે મીન્સ કહેવાનો અર્થ કેવો થાય કે એ એમની તરીકે જે કેટલીક કીડીઓ જે છે એ કેટલીક કીડીઓની અંદરથી એ રસ કાઢે છે અને પછી ભોજન તરીકે એનો ઉપયોગ કરે છે. આપણે કેમ ગાયનું દૂધ પીએ છીએ ભોજન તરીકેનો ઉપયોગ કરીએ છીએ, એટલે એમ કીધું છે આમાં કે કેટલીક કીડીઓ એવી પણ છે તે ગાય પાળે છે અને એમનું એ મિલ્ક પણ કાઢે છે. તો કેવી રીતે બને છે જોઈએ આપણે.
આપણે ઉપર જોઈએ પ્રમાણે ખેતી કરે છે કીડી, તો કેવી રીતે ખેતી કરે છે આપણે જોયું, બરાબર છે. પોતાના ભોજન બનાવવા માટે એ આ પ્રમાણે પાંદડાને ચાવીને ક્યારી બનાવીને એમાંથી ફૂગ ઉત્પન્ન કરે છે અને પછી ખાય છે, બરાબર. તો જોઈએ આની અંદર ગાય પાળે છે અને કેવી રીતે દૂધ મિલ્ક કાઢે છે. વોટ વી હેવ કોલ્ડ અ કાવ, આપણે જેને કાવ કહીએ છીએ, આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, કે એક પ્રકારની શું છે, ગ્રીન ફ્લાય છે, એટલે કે લીલી માખી છે. આપણે જેને ગાય કહીએ છીએ આની અંદર અત્યારે આપણે જે વાત કરીએ છીએ કાવ પાળે છે તે કોણ છે, ગ્રીન ફ્લાય છે, એટલે કે લીલી માખી છે, તેને ગાય કહે છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોજ લીવ્સ, આ બધું ક્યાં જોવા મળે છે, ફાઇન્ડ નો ફાઉન્ડ ક્યાં જોવા મળે, રોજ લીવ પર, એટલે કે ગુલાબના પાંદડા ઉપર જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, બીન્સ એટલે કઠોર, બરાબર, જે કઠોરના જે પાંદડા જે છે, કઠોર શાકભાજી, કઠોરના જે પાંદડા જે છે એ પાંદડા ઉપર, ગુલાબના પાંદડા ઉપર આ ગ્રીન ફ્લાય જોવા મળે છે, એને ગાય તરીકે ઉછેરે છે. ધે ગીવ આઉટ અ સ્વીટ, પછી શું કરે છે, તેઓ ગીવ આઉટ અ સ્વીટ, સ્વીટ એમાંથી મીઠું મધુર રસ એની અંદરથી કાઢે છે, હની, હની મીઠું મધુર એ હની એ મધ એની અંદરથી કાઢે છે. લાઈક અ લિક્વિડ, એક પ્રવાહી તરીકે એની અંદરથી મધુર મીઠો એ હની મધ જેવો એ રસ બહાર કાઢે છે. વીજ કે જે એન્ડ્સ રિલીઝ અ લોટ, રિલીઝ કરવું એટલે આનંદ માણવું, મજા માણવી, જ્યાં કીડીઓ તેનો ખૂબ જ આનંદ લે છે, ખૂબ જ મજા માણે છે. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ, તેથી આ કીડીઓ જે છે આ ગ્રીન ફ્લાઇઝને, કાળી લીલી જે માખીઓ જે છે એમને, ટુ ધેર નેસ્ટ, તેઓના માળા માળામાં લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, કીપ એટલે રાખવું, અને તેમને એ પોતાના માળામાં રાખે છે. ધે ફીડ ધેમ, તેઓ તેને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, તેનું રક્ષણ કરે છે. ફ્રોમ ધેર એનેમીઝ, એનેમી એટલે દુશ્મન, એટલે કે દુશ્મનોની સામે તેનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને તેઓનું દૂધ કાઢે છે. કેવી રીતે, પ્રેસિંગ ધેર, પ્રેસ કરવું એટલે દબાણ આપવું, પ્રેસિંગ ધેર સાઇડ જેન્ટલી, એટલે કે એમની બંને સાઇડ એ જેન્ટલી હળવેકથી તેમને દબાણ આપીને, એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, એટલે કે એ માખી જે છે એમને પ્રેસ કરીને, બંને સાઇડથી પ્રેસ કરીને દબાવીને, મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, એની અંદરથી હની એટલે કે મધ એ બહાર કાઢે છે, બંને સાઇઝને પ્રેસ કરે છે અને એની અંદરથી મધ જેવું રસ એ બહાર કાઢે છે. એન્ડ્સ, કીડીઓ કે જે વી આર ટોલ્ડ, આપણે જેને કીડીઓ કહીએ છીએ, તે પ્લે ગેમ્સ, રમતો પણ રમે છે. નર્સ ધેર સિક, નર્સ કરવું એટલે કે સાજું કરવું, તે ધેર સિક, સિક એટલે બીમારી, એટલે કે બીમારી, બીમારીને પણ સાજી કરે છે. એન્ડ બરી ધેર ડેડ, બરી એટલે દાંતવું, ધેર ડેડ, ડેડ એટલે મૃત, બરાબર, અને મૃતને પણ એ દાંતે છે. આ જે આપણે જેને કીડી કહીએ છીએ એ જ કીડીઓ રમતો પણ રમે છે, જ્યારે જાતે બીમાર હોય તો એ સાજી પણ થાય છે, અને તેઓના મૃત દેહને પણ તેઓ એ દાંતી દે છે. દેશી, દેશી તેઓ જુએ છે, ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ અ શેર ઓફ ધ વર્ક, તેઓ એવું પણ આપણને જોવા મળે છે કે દરેક કીડી જે છે નેસ્ટ, તે નેસ્ટમાં રહેલી, માળામાં રહેલી, ઘરમાં રહેલી દરેક કીડી જે છે એ ઇટ શેર ઓફ ધ વર્ક, વર્કને શેર કરે છે, એટલે જેટલી પણ દરમાં અથવા તો એમના ઘરની અંદર જે રહેલી કીડીઓ જે છે એ પોતાના વર્કને શેર કરે છે, એકબીજાને કામ સોંપે છે. એન્ડ ધેટ નો વન ઇઝ એલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, એલાવ એટલે પરવાનગી આપવી, કોઈને પણ પરવાનગી આપવામાં આવતી નથી, ટુ બી ઇન્ડોલેન્ટ, ઇન્ડોલેન્ટ એટલે આળસ, કોઈને પણ આળસ કરવા દેવામાં આવતી નથી, બરાબર, દરેકને કામ કરવું પડતું હોય છે, કોઈને પણ બેસી રહેવા દેવાતું નથી. ઓલ ધીસ સજેસ્ટ, આ દરેકે સજેસ્ટ, સૂચન કરે છે, ધેટ કે એન્ટ હેવ અ હાયરલી ડેવલપ સોશિયલ સેન્સ, આ બધું સાબિત કરે છે કે સોશિયલ સેન્સ, સામાજિક જે અંશ જે છે, સામાજિક
જે ભાવનાઓ જે છે એ ભાવનાઓ એ ખૂબ જ હાયરલી ડેવલપ, ખૂબ જ ઉચ્ચ કક્ષાએનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. એન્ડ પરહેપ્સ અને કદાચ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, કેટલીક સિસ્ટમ એ ગવર્મેન્ટની પણ ભાવનાઓ એની અંદરથી વિકસિત થયેલી હોય એવું આપણે જોવા મળે છે. ગવર્મેન્ટની ભાવના સિસ્ટમ આખી પદ્ધતિ વિકસિત થયેલી, એટલે કે જે નિયંત્રણ કરતી, જે અંકુશ જે ચલાવતી, આપણે કેમ સરકાર કોઈ પણ ત્યાંથી નિયંત્રણમાં એ આખો વહીવટ કરતી હોય તેવી જ રીતે આની અંદર વહીવટ કરવાની જે પદ્ધતિ જે છે તે, અને સામાજિક જે ભાવનાઓ જે છે એ પણ ખૂબ જ સારી રીતે વિકસિત થયેલું હોય એવી આ બધી જ એની પ્રવૃત્તિ જે છે એ આપણને સજેસ્ટ કરે છે, આપણને સૂચન કરે છે. એટલે કે એક દરેકની અંદર આપણે ઉપર જોયું કે એ કામ કરે છે, બધાની સાથે હળીમળીને કરે છે, કાર્ય કરે છે, બધાની દેખભાળ રાખે છે, બધાને અંદરથી ખવડાવે પણ છે, મહેનત કરે છે. તો દરેકે દરેક વસ્તુ એ કોની સાથે સંકળાયેલું છે, જાણે કે એક એની અંદર એ સામાજિક ભાવનાઓ વિકસી હોય અને દરેક કાર્ય એક પદ્ધતિસરનું થતું હોય, નિયંત્રણ હેઠળ થતું હોય એવી ભાવના એની અંદર ખૂબ જ સારી રીતે વિકસિત થયેલી હોય એવું લાગે છે. બાકી આપણે છેલ્લો એક લેક્ચર નેક્સ્ટ ટાઈમ